અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રીએ આ ટ્વીટ કર્યું છે. સરિતા ગાયકવાડને DYSP બનાવવામાં આવ્યા છે. ટ્વીટમાં માહિતી, સરિતા ગાયકવાડ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલિસ્ટ છે. દુર્ગાષ્ટમીએ મહિલા શક્તિની કદર કરી છે અને આ સાથે જ તેમને DYSP બનાવવામાં આવ્યા છે. સરિતા ગાયકવાડ કે જેમને DYSP બનાવવામાં આવ્યા છે, આ અંગેની ટ્વીટ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું છે. સરિતા ગાયકવાડની તસવીર સાથે ટ્વીટ કરવામાં આવ્યું છે કે તેમને DYSP બનાવવામાં આવ્યા છે. સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે વિરેન મહેતા. વિરેન, ગૃહ રાજ્યમંત્રીનું ટ્વીટ શું વિગતો? ચોક્કસ, ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સના મહિલાઓમાં જે ગોલ્ડ મેડાલિસ્ટ તરીકે જે આગળ આવ્યા હતા, જે સરિતા ગાયકવાડ જે ખૂબ જ ગરીબ પરિવારમાંથી દીકરી આગળ આવી છે, તેને આજે નવરાત્રી દુર્ગાષ્ટમીએ નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા એમને નિમણૂક કરવામાં આવી છે. અને આ તમામ માહિતી પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રીને તમે ટ્વીટ કરીને આપી હતી. જી જી, બિલકુલ વિરેન, આભાર તમામ જાણકારી બદલ. તો આજે દુર્ગાષ્ટમીનો આ પાવન પર્વ છે અને આજના નિમિત્તે મહિલા શક્તિને ઉજાગર કરતો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સરિતા ગાયકવાડ કે જેમને DYSP પદ પર મૂકવામાં આવ્યા છે, સરિતા ગાયકવાડને DYSP બનાવવામાં આવ્યા છે. આ અંગેનું ટ્વીટ ખુદ ગૃહ રાજ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સરિતા ગાયકવાડ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે અને તેમને આ પદ આપવામાં આવ્યું છે. ગૃહ રાજ્યમંત્રી દ્વારા ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. સાથે જ સરિતા ગાયકવાડનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. સરિતા ગાયકવાડ કે જેમને DYSP નું પદ અપાયું છે.